फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બે ટીપા તેલમાં બની જાય એવી ફરાળી નવી ક્રિસ્પી એવી વાનગી. તો આપણે ક્રિસ્પી ફરાળી સેન્ડવિચ બહુ ટેસ્ટી એવી બહુ ઓછી સામગ્રીઓથી બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 1.5 કપ જેટલા સાબુદાણા લીધા છે અને આપણે એને 1-2 પાણીથી ધોઈ અને પાણી નિતારી દઈશું. તો અહીંયા સાબુદાણા પલાળો ત્યારે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. સાબુદાણાને ધોઈ આ રીતે મેં પાણીમાંથી નિતારી અને 1.25 કપ જેટલું પાણી, તો માત્ર સાબુદાણા ડૂબે એટલું પાણી આ રીતે તમારે ઉમેરી અને 2 કલાક માટે આપણે એને સાઈડમાં મૂકીશું. તો વધારે પાણી નથી ઉમેરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. 2 કલાક પછી તમે જોઈ શકો છો આ રીતે સાબુદાણા એકદમ સારી રીતે પલાળી જશે. સવારે નાસ્તામાં તમારે બનાવવું હોય તો રાત્રે જ સાબુદાણા આ રીતે પલાળીને મૂકી દેવાના. સાબુદાણા આ રીતે પલળી ગયા, એમાં બિલકુલ પાણી નથી રહ્યું અને આ રીતે મેં ચેક કર્યું. હવે 3 મીડિયમ બટેટા બાફેલા મેં લીધા છે, એ આપણે ખમણીને ઉમેરી દઈશું. તો બટેટા મેં ખમણી લીધા. હવે મસાલા આપણે એમાં કરીશું. તો ફરાળી મસાલા હોય તો થોડું તીખો એવો આ નાસ્તો બનશે, તો વધારે સારું એવું લાગશે. તો 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1/2 ટીસ્પૂનથી 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, 1/2 કપ જેટલા લીલા ધાણા, અને અહીંયા મેં શીંગના દાણા છે એને શેકી લીધા હતા, થોડા ક્રિસ્પી કરી લેવાના. કોતરા તમારે કાઢવા હોય તો કાઢવાના, નહીંતર આ રીતે અધકચરા એવા શીંગદાણાને વાટી અને આપણે અધકચરા શીંગદાણા ઉમેરી દઈશું. હવે સાથે થોડો ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે હું અહીંયા 1 લીંબુનો રસ અને 1 ચપટી જેટલી ખાંડ, તો બહુ વધારે નથી ઉમેરવાની. તમને જો ખાટો મીઠો ટેસ્ટ ભાવે તો 2 ટીસ્પૂન જેટલી, નહીંતર તમે ઓછી પણ ઉમેરી શકો છો. અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. તો આ રીતે બટેટા આપણે બાઇન્ડિંગ માટે વાપર્યા, સાબુદાણા છે એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો આ રીતે મેં મિક્સ કરી દીધું. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે કલર માટે મેં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી દીધું. જો તમે ખાતા હોય તો ઉમેરવાનું, નહીંતર જરૂર નથી. થોડું અમથું તેલ, 1 ટીસ્પૂનથી પણ થોડું ઓછું મેં તેલ ઉમેર્યું છે, અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો આ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું. હવે મારા પાસે સેન્ડવિચ મેકર છે આવું, તો એને આપણે પહેલાં તેલથી થોડું ગ્રીસ કરી લઈશું. તો બહુ ઓછા તેલમાં જ તમારે એને ગ્રીસ કરવાનું છે. અને જે મિશ્રણ આપણે બનાવ્યું એમાં બાઇન્ડિંગ આવી ગયું છે, લોટ બંધાય એવું, એ મિશ્રણ આપણે સેન્ડવિચ મેકરમાં આ રીતે થોડું ઉપર સુધી ભરી દઈશું. બીજી સાઈડ થોડું તેલ લગાવી દઈશું અને હવે એને બંધ કરી દઈશું. અને ગેસ પર સ્લો ફ્લેમ પર આપણે એને 2 સાઈડ શેકવાનું છે. તો આ રીતે તમે એને પેક કરશો 2 સાઈડથી, તો એકદમ પ્રોપર સેન્ડવિચ જેવો શેપ આવી જશે. હવે સ્લો ફ્લેમ પર હું એને 1 મિનિટ જેવું થવા દઈશ. પાછું મેં એની સાઈડ ચેન્જ કરી, પાછું 1 મિનિટ જેવું મેં એને શેક્યું. તો 2 સાઈડ પહેલાં 1-1 મિનિટ જેવું કાચું પાકું અને પછી 2-2 મિનિટ જેવું પાછું તમારે 2 સાઈડથી આવી ગોલ્ડન અને ક્રિસ્પી સેન્ડવિચ થઈ જાય ત્યાં સુધી તમારે શેકી લેવાનું. તો આ રીતે તમારે વધારે ક્રિસ્પી ગોલ્ડન કરવી હોય તો વધારે પણ કરી શકો. તો આ રીતે હું સેન્ડવિચો બનાવી લઈશ. બહુ ટેસ્ટી એવી, તમને જો સાબુદાણાવાળા ક્રિસ્પી ભાવતા હોય અને તળેલું ન ખાવું હોય તો તમે આ રીતે બનાવી શકો છો. અને હા, જો તમારા પાસે સેન્ડવિચ મેકર ન હોય તો તમે આના પરાઠા પણ બનાવી શકો, અને તમારે તળીને ખાવું હોય તો આ જ મિશ્રણના તમે સાબુદાણા વડા પણ બનાવી શકો છો. એ જ રીતે આપણે બીજી બધી સેન્ડવિચો પણ બનાવી લઈશું. તો સેન્ડવિચ તૈયાર છે, ગરમા ગરમ એને દહીં અને ફરાળી ચટણી, તો લીલા ધાણા, લીલા મરચાં, શીંગદાણા અને આદુ ગળપણ ખટાશ ઉમેરીને ચટણી બનાવી લીધી છે. તો તમે એને કાકડીનું રાયતું હોય ખાટું મીઠું એને સાથે પણ સર્વ કરી શકો છો. તો રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.